હવે આગળ વાત કરીએ તો શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાથી આવેલ અયોધ્યા કરસ યાત્રાનું સારંગપુર ધામ ખાતે આગમન થયું. કોઠારી શ્રી વિવેકાનંદ સાગરજી સ્વામીએ કર્યું સ્વાગત. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રા ધામ સારંગપુર ધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ગુરુવારે તારીખ 28/12/2023 ના રોજ સંધ્યા સમયે અયોધ્યામાં ભગવાન શ્રી રામના નવનિર્માણ પામી રહેલ ભવ્ય મહામંદિર તરફથી સમગ્ર દેશમાં ઘર ઘર અયોધ્યા અભિયાન આરંભાયું છે. આ અભિયાન અંતર્ગત શ્રીરામ જન્મભૂમિ અયોધ્યાથી આવેલા અયોધ્યા કરશ યાત્રાનું સારંગપુર ધામ ખાતે આગમન થયું હતું. કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં જય જય શ્રીરામના નાદ સાથે ભગવાન શ્રી રામલલ્લાને અયોધ્યા કરશ યાત્રામાં ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોના જયઘોષ વચ્ચે પરમ પૂજ્ય કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી દ્વારા મંદિરના ગર્ભગૃહમાં પ્રપધરાવવામાં આવ્યા હતા. સંધ્યા સમયે 7 કલાકે સંધ્યા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. રામદૂત ભક્તોનો ફૂલહાર પહેરાવી ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું. 22 જાન્યુઆરી અયોધ્યા ખાતે રામ મંદિરનો ભવ્યથી ભવ્ય મહામહોત્સવ યોજાવાનો છે. આ પરમ ઐતિહાસિક ઘટનાને આપણે સહુ આપણા સ્થાને રહીને પણ સાક્ષી બનીએ અને વૈદિક સનાતન ધર્મી હિન્દુ તરીકે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને આ અતિ પવિત્ર દિનને અંતઃકરણની પ્રસન્નતા સાથે મહા ઉત્સવ તરીકે ઉજવીએ. એ પરમ પવિત્ર ઘડીનો પરમ પૂજ્ય કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીએ આનંદ વ્યક્ત કર્યો હતો. રામલલ્લાના દર્શન સારંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સારંગપુર ધામમાં પરમ પૂજ્ય કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી તેમજ વડતાલ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય ધરમ દુરંદમ 1008 આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદદાસજી નરૂડા આશીર્વાદથી કષ્ટભંજન દેવના અયોધ્યા ખાતે 22 જાન્યુઆરી 2024 રામ મંદિર મહામૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે દાદાને દિવ્ય શણગાર એવમ ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે, તેમજ સમગ્ર મહોત્સવના લાઈવ દર્શન વિશાળ LED માધ્યમથી કરાવવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, ZSTV સારંગપુર.